સમજવા જેવી વાત છે. છેલ્લા 5 વર્ષની અંદર વડાપ્રધાન ગુજરાતના, નાણા પ્રધાન પણ ગુજરાતમાંથી રાજ્યસભામાંથી ગયેલા, જેટલીજી આપણા મહેસૂલ સચિવ, રેવન્યુ સેક્રેટરી ડોક્ટર હસમુખ અઢિયા, એ પણ ગુજરાતના. અને અધૂરામાં પૂરું છેલ્લા 2 વર્ષથી જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ના ચેરમેન છે, એ પણ શ્રી સુશીલ ચંદ્રજી ગુજરાતમાં 11 વર્ષ રહેલા અને ત્યાં ગયા. એટલે અત્યારે તો વાત એવી ચાલે કે ભાઈ આ બજેટની વાત હોય તો, અથવા તો ઇન્કમ ટેક્સ ની વાત હોય તો, ગુજરાતનું એક એવું અનોખું યોગદાન કે મહત્વ. અને એમાં એ 4 ભેગું 5મું લોકો મને કહે કે મુકેશ તું 5મો લટકામાં આવ્યો છે, ઇન્કમ ટેક્સ ના ટાસ્ક ફોર્સ માં પણ સરકારે તારો વિચાર કરીને તને લીધો. એટલે મુકેશ, હું એ જ કહું છું કે આપની વાત ગુજરાતનું મહત્વની પ્રદાન છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે ગુજરાતની વાત કરો તો એક વાત કહી દઉં પ્લીઝ, હવે પ્રશ્ન પૂછો નથી પણ તમારી પાસે પૂછાવડાવું છું. એમ માનો કે એક જાહેર સભા હોય ને કોઈ મને પૂછે ના, આપના લિબર્ટી છે પ્લીઝ. કયા નાણા પ્રધાને સૌથી વધારે અંદાજપત્રો રજૂ કર્યા? ચલો, મોરારજી દેસાઈ, ઓકે, 10 બજેટ્સ, ઓકે, 8 એ પણ ગુજરાતી બજેટ્સ અને 2 એના વધારાના ઇન્ટરિમ બજેટ, 10. અને મોરારજી પછી આર્થિક બીજા નંબરે આવતા હોય કોઈ બીજા નંબરે, તો એમાં ચિદમ્બરમજી નો નંબર. એટલે આ 2 જણા, 10 અને ચિદમ્બરમજી ના 9, ચિદમ્બરમજી બિલકુલ ક્લોઝ થઈ ગયા. એટલે યુ નો, નાણા મંત્રીઓનો આવું પ્રભુત્વ રહ્યું છે. અને નાણા મંત્રી, તમે જો પ્રણવ મુખર્જી એક સમય નાણા મંત્રી હતા 82માં, ફરી પાછા એ 90ના દશકામાં નાણા મંત્રી થયા, પાછા પ્રમુખ રાષ્ટ્ર પ્રમુખ થઈ ગયા. વેંકટરામન વોઝ અ ફાઇનાન્સ મિનિસ્ટર, હી બીકેમ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આપણે નાણા પ્રધાનોને વડાપ્રધાન બનાવ્યા, વડાપ્રધાનોને નાણાપ્રધાન તરીકે અંદાજપત્રો પણ રજૂ કરતા જોયા. આજે ઇન્દિરા ગાંધી કહો કે રાજીવ ગાંધી કહો કે ઇવન મોરારજીભાઈ પોતે, આ બધાએ, યુ સી, ધે હેવ ટેકન ધેર ટર્ન્સ, યુ નો, ઇન સમ ઓફ ધ વિશ્વનાથ પ્રતાપ સિંહ, આ 3 જણાએ તો એઝ પ્રાઇમ મિનિસ્ટર્સ ધે ઓલસો પ્રેઝન્ટેડ બજેટ. વાય, વેરી ગુડ. એટલે ગુજરાતનું તો આ મોરારજીભાઈ નું પાસું મને યાદ આવી ગયું. અને હી વોઝ નોન એઝ અ બર્થડે એફએમ. એટલે એની 3 વર્ષગાંઠ આવે ને ત્યારે પહેલા બધા કે હેપી બર્થડે એફએમ, અને પછી એફએમ કે હવે મારી બર્થડે ગિફ્ટ લો. વાહ, બહુ વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ, વેરી ઇન્ટરેસ્ટિંગ, કરેક્ટ.